નમસ્કાર દર્શક મિત્રો, એટ થ્રેડ ગુજરાતમાં આપણું સ્વાગત છે. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિપક્ષોની હાલત કફોડી થઈ રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો હોય તેમ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉપરાંત હોદ્દેદારો એક પછી એક કેસરિયા કરી રહ્યા છે. કોંગ્રેસના તો મોટાભાગના નેતાઓ પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેવામાં હવે વધુ એક કોંગ્રેસીનું નામ આ ગણતરીમાં જોડાઈ ગયું છે. રિપોર્ટ એવા મળી રહ્યા છે કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા ગણાતા સીજે ચાવડા 12 ફેબ્રુઆરીએ વિધિવત રીતે ભાજપમાં જોડાશે. વિજાપુરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં સીજે ચાવડા ભાજપમાં વિધિવત રીતે જોડાવાના છે. જોકે ખબરો તો એવી મળી રહી છે કે થોડાક દિવસો પહેલા જ વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને હવે એવી ચર્ચા છે કે સીજે ચાવડા આગામી 12 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. આ દિવસે વિજાપુરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમમાં સીજે ચાવડા પોતાના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. કેમ કે સીજે ચાવડાએ વિજાપુર બેઠકથી રાજીનામું આપ્યું છે, ત્યારે લોકસભાની સાથે જ યોજાનારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડા વિજાપુરથી ભાજપના ઉમેદવાર હશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. જોકે સીજે ચાવડાને ભાજપ સાબરકાંઠાથી ઉમેદવાર બનાવશે તેવી અટકળોએ પણ જોર પકડ્યું છે અને આ તમામની વચ્ચે ચાવડાએ લોકસભાના ઉમેદવાર બનાવાય તેવી શક્યતા નહીવત છે. તો બીજી તરફ એવા રિપોર્ટ છે કે આના મુદ્દે સીજે ચાવડાએ કહ્યું કે મેં 25 વર્ષ સુધી કોંગ્રેસમાં સેવા કરી, કોંગ્રેસ સામે કોઈ ફરિયાદ નથી, પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે. નરેન્દ્ર મોદીની દેશ અને દુનિયામાં લોકો ચાહના છે, પીએમ મોદીએ રાષ્ટ્રનું મહત્વ વધાર્યું છે, હું મોદીની વિકાસ યાત્રાનો વિઘ્ન નથી બનવા માંગતો. તમે જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે ગુજરાત સરકારના અધિકારી તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સચિવ પણ રહી ચૂકેલા સીજે ચાવડા છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી પણ રાજકારણમાં સક્રિય છે. જ્યારથી તેઓ રાજકારણમાં આવ્યા ત્યારથી જ તેઓ કોંગ્રેસમાં રહ્યા હતા, પરંતુ હવે કોંગ્રેસમાં અનેક જવાબદારી સુપેરે નિભાવી કોંગ્રેસ માટે સંકટ મોચન ગણાતા સીજે ચાવડાએ કોંગ્રેસને જ સંકટમાં મૂકી દીધી છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.